કચ્છ જિલ્લા પંચાયતની મળેલી સભામાં આગામી વર્ષ માટે રૂપિયા 426.90 કરોડના પુરાંત બજેટને બહાલી આપવામાં આવી હતી, જ્યારે આ સભામાં 10 આંગણવાડીઓનું ડિજીટલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોંઢાના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં સૌપ્રથમ આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે આ સામાન્ય સભામાં વર્ષ 2019-20 માટેના રૂપિયા 426.90 કરોડના બજેટને બહાલી આપી જિલ્લા પંચાયતની હદમાં નિર્માણ થયેલ 10 જેટલી આંગણવાડીઓનું ડિજીટલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી જો ગ્રામ પંચાયતના બહારમાં આવતી હોય તો એ લોકો ડાયરેક્ટ ખરીદી શકે છે, અને હવે તો કન્ડિશન જે જેમ પોર્ટલ ફરજિયાત થયું એ રીતે કન્ડિશન નાખીને કરવામાં આવે છે. બજારમાં સસ્તી મળે છે અને 2600 રૂપિયા ભાવ છે, બજારમાં 1500 થી 1000 રૂપિયા ભાવે મળે છે. જેમ પોર્ટલમાં પણ એક ભ્રષ્ટાચાર ખોટું કરવાનું એક માધ્યમ જ છે. તમે નથી લખતા બધી ગામમાં લાઈટ ઓન બધી વેસ્ટ ઉત્પન્ન થયેલ છે તેની વિગતો. આરોગ્ય કેન્દ્રના બાયોમેડિક વેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કચ્છ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ ભુજને આપેલ છે, જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન 3.5 લાખ રૂપિયા. આજે સામાન્ય સભા હતી અને એમના પહેલા એક રેકોર્ડ રૂમ 1 કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવ્યું છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું. બીજું ઇનગેટ થી આઉટ ગેટ સુધી પેવર બ્લોક અને પાર્કિંગ સાઇડનું 17 લાખ રૂપિયાનું એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પછી જે મોડેલ આંગણવાડી બનાવવામાં આવી છે 15નું જે આયોજન હતું એમાં 10 રેડી થઈ ગઈ છે, એનું ડિજિટલ ખુલ્લી મૂકવામાં આવી મોડેલ આંગણવાડી. અને પછી સામાન્ય સભા શરૂ કરવામાં આવી. સામાન્ય સભામાં આપણી જે દેશના જવાનો સૈનિકો શહાદત વરી છે એના માનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને 2 મિનિટ મૌન પાડવામાં આવ્યું, અને પછી સામાન્ય સભા શરૂ કરવામાં આવી. બજેટ આજે સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું, એમાં 2019-20નું મૂળ અંદાજપત્ર 426.90 કરોડનું પુરાંતવાળું, કુલ 2133.53 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું, જેમાં ખાસ જાહેર બાંધકામ ક્ષેત્રે, સ્ટેમ્પ ડ્યુટી, શિક્ષણ ક્ષેત્રે, સિંચાઈ ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે, સમાજ કલ્યાણ, ખેતીવાડી, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ અને વિકાસ મહેકમ પંચાયત ક્ષેત્રે જોગવાઈ કરવામાં આવી. એટલે ઘટાડાનું જે કીધું એમની ગેરસમજ છે. આમાં દાખલા તરીકે હું તમને કહું કે આરોગ્ય ક્ષેત્રમાં સરકાર તરફથી ઘણી બધી ગ્રાન્ટો આવતી હોય છે, એટલે આપણે ત્યાંથી સરકારમાંથી મળી રહે છે, એટલે આપણે આમાં જોગવાઈ નથી કરી, એટલે સ્વાભાવિક છે થોડો ઘટાડો લાગે. હું તમને એક જ વાત કહું છું કે તમે ઓપીડી નો આંકડો જોઈ લેજો કેવું કામ હશે. ઓપીડી બહુ મોટા આંકડામાં છે, એટલે જોઈ લેજો. આજે જિલ્લા પંચાયતમાં સામાન્ય સભામાં 2018-19નું સુધારેલું અંદાજપત્ર અને 2019-20નું અંદાજપત્ર જિલ્લાના અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢાએ રજૂ કર્યું સામાન્ય સભામાં. કચ્છના લોકોને ખૂબ અપેક્ષા હતી. સૌ પ્રથમ અમે આજે જે સૈનિકો શહીદ થયા એમને બધાએ શ્રદ્ધાંજલિ આપી અને પાકિસ્તાનની જડબાતોડ જવાબ આપવા માટેની કોંગ્રેસે માંગ કરી. આજે અંદાજપત્ર રજૂ થયું એમાં ખાસ કરીને એક અપેક્ષા હતી કચ્છના લોકોને, સેવારાના માનવીને, કે આ વખતે જિલ્લા પંચાયત કારણ કે કુદરતી આપત છે, અછત છે, દુષ્કાળ છે, એ માટે મદદરૂપ બનશે. એના બદલે ગયા વર્ષ કરતાં પણ ઓછું અંદાજપત્રમાં જોગવાઈ કરી. ગયા વર્ષે 48 કરોડ હતી, એની જગ્યાએ આ વખતે માત્ર 37 કરોડ કરીને 12 કરોડ રૂપિયાની ગયા વખત કરતાં પણ એને જોગવાઈ ઓછી રાખવામાં આવી. એટલે અમારું કહેવાનું એવું હતું કે વિકાસની ગતિની આપણે વાત કરીએ, વિકાસ આગળ વધે કે વિકાસ પાછળ હટે, તો આ લોકોના ભાજપના શાસનમાં આવક વધારે થશે ગયા વર્ષ કરતાં. ગયા વર્ષે 33 કરોડની આવક બતાવી હતી અંદાજિત, એની જગ્યાએ 37 કરોડ થવાની છે, જ્યારે ખર્ચમાં 12 કરોડ જેટલા રૂપિયાને એમને કાપ મૂકી દેવામાં આવ્યું.
આ મોટી બાબત છે. એટલે આ બાબત અમે આજે આ મુદ્દાઓ ઉઠાવ્યા કે ખરેખર જે કુદરતી આફત છે, પશુપાલન ક્ષેત્ર છે, જે ખરેખર રોગ શિબિરો નિદાન માટેના કેમ્પો છે, એમાં બધામાં જોગવાઈઓ શિક્ષણમાં છે, આરોગ્યમાં છે, પશુપાલન ખેતીવાડી બધામાં જ જોગવાઈઓ ઓછી કરવામાં આવી. અને ખાસ કરીને કર્મચારીઓ જે અમારો પરિવાર છે જિલ્લા પંચાયત, એમના પર માટેના કલ્યાણ માટેની જે જોગવાઈ હતી એમાં પણ મોટો ઘટાડો કરી નાખ્યો. અને વિશેષ વાત અમારી હતી કે ખરેખર આ માનસિકતા છે ભાજપની, એટલે દલિત વિરોધી છે.